રાજ્યભરમાં સાયક્લોન સિસ્ટમ ડિસ્ટર્બ થતા હવામાન વિભાગની આગાહી મુજબ અનેક ભાગોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ઉત્તર ભાગમાં ડીસા, દાંતીવાડા, ધાનેરા સહિતના તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો, જેમાં ડીસાના રાણપુર, વતલાવસા અને રાણપુર આથમનાવાસ અને વાસણા સહિતના ગામોમાં કરા પણ પડ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા હવામાન પલટા અને વારંવાર થતા કમોસમી વરસાદથી ખેડૂતોને રવિ સિઝન તો બગડી જ હતી, પરંતુ હાલમાં ડીસા પંથકમાં મોટા પાયે તરબૂચ અને ટેટીનું વાવેતર થયું છે, પણ કમોસમી વરસાદના કારણે ટેટી અને તરબૂચના પાકમાં કોકડીનો રોગ આવવાની સંભાવના વધી ગઈ છે. પાકોમાં થતા નુકસાન અને રોગના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. આજે સાંજના સમયે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા સહિત અનેક ડીસા અને તે સિવાય પણ અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ થયો હતો, જેના કારણે ખાસ જે ખેડૂતો હતા તેમને ચિંતા થઈ હતી. ખાસ કરીને વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લામાં જે વારંવાર જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેના કારણે સૌથી વધુ નુકસાન બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને થઈ રહ્યો છે. ત્યારે આજે સાંજના સમયે ડીસા સહિત સમગ્ર આજુબાજુના જે પંથક છે તેમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ થયો હતો અને જેના કારણે અહીંના જે ખેડૂતો છે તેમને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને જે કપાસ છે, ઘઉં છે સહિતના અનેક પાકોમાં આજે જે વરસાદ પડી રહ્યો છે વારંવાર તેના કારણે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આગામી સમયમાં પણ હજુ વરસાદ પડે તે હવામાનની આગાહીના પગલે હાલમાં ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.